ભાજપની મથાવટી પહેલેથી સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે પંકાયેલી છે, જે સાબિત કરતો કિસ્સો અરવલ્લી જિલ્લામાં બન્યો છે. સિંચાઈ માટે મેશો જળાશયનું પાણી આપવા માટે ભાજપ સરકારના સિંચાઈ વિભાગે પહેલા ના પાડી હતી, પરંતુ લોકવિરોધ થતાં પાણી છોડવાનો નિર્ણય લેવાયો હતો અને ભાજપના કાર્યકર્તાઓએ સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે કેવું પટાવાળાનું કામ સ્વીકાર્યું, જુઓ આ અહેવાલમાં. કાળઝાળ ગરમીમાં ખેતરો પાણી વિના મુરઝાતા અને પીવાના પાણીના પણ ફાંફા પડતા શામળાજી વિસ્તારના ખેડૂતોએ મેશો જળાશયનું પાણી માંગેલું, પરંતુ પાણી માટે 31 લાખનું મસમોટું બિલ બતાવીને ભાજપ સરકારના સિંચાઈ વિભાગે પાણી આપવા માટે હાથ ઊંચા કરી દીધેલા. પરંતુ લોકવિરોધ થતાં ભાજપ સરકારે 2017ને લક્ષ્યમાં રાખીને નીચી મૂંડીએ લોકોની માંગણી સ્વીકારી લીધી અને પાણી આપવાની હા પાડી દીધી. ત્યારે તમે જોઈ રહ્યા છો, પાણીનો જે પ્રતિબંધિત વિસ્તાર છે જ્યાં જવાની સિંચાઈ વિભાગના કર્મચારીઓ સિવાય કોઈને મંજૂરી નથી હોતી, ત્યાં ભાજપના કાર્યકરો ટીવી અને અખબારોમાં છવાવા માટે ચાલ્યા ગયા. અને આટલું નહીં, આ લોકોએ તો હદ કરી નાખી. જે કામ સિંચાઈ વિભાગના પટાવાળા અને ચોકીદારો કરે છે તે કામ મોદીના ફોટા સાથે તેમણે જ હાથોહાથ ઉપાડી લીધું. ત્યારે ભાજપ સરકાર કાર્યકરો હોવાથી સિંચાઈ વિભાગના અધિકારીઓ પણ ચૂપચાપ તમાશો જોતા રહ્યા હતા. પંચાયતના પ્રમુખ રાજુ પારગીએ જ્યારે આ પત્ર લખ્યો ત્યારે સરકારશ્રીમાંથી અધિકારીઓ દ્વારા રૂપિયા 31 લાખ ભરવામાં આવે તો જ પાણી છોડવામાં આવે એવું પત્ર પાઠવવામાં આવ્યું હતું. પરંતુ આ વિસ્તારની પ્રજાની વારંવારની રજૂઆતોના કારણે પરિસ્થિતિ એટલી બધી ખરાબ થવા લાગી અને પરિસ્થિતિને કાબૂ મેળવવા માટે સરકારશ્રીએ આ પાણી છોડવાનો જે નિર્ણય લેવો પડ્યો એનો ખોટો રાજકીય રોટલો શેકાવવા અને ખોટો જશ ખાટવા માટે ભાજપના મિત્રો હંમેશા સસ્તી પ્રસિદ્ધિ માટે જે કરતા હોય છે એ જ કામ આજે કરી અને પ્રતિબંધિત એરિયામાં જઈ અને પાણીનું હેન્ડલ જાતે ચલાવી અને સૂત્રોચ્ચાર કરી અને આ પાણી છોડવાનું જે કામ કર્યું છે એ ખૂબ નિંદનીય છે. પાણીની જરૂરિયાત માટે કોંગ્રેસના મિત્રો અને ભક્તજન મંડળો અને આ પ્રજાએ જે રજૂઆતો કરી હતી એના ફળ સ્વરૂપે આ પાણી છોડવામાં આવ્યું છે. ભાજપના મિત્રો જે પાણી માટે પોલિટિક્સ કરી અને જે સસ્તી પ્રસિદ્ધિ મેળવે છે એ ખૂબ જ નિંદનીય બાબત છે. ભાજપના કાર્યકરો નાનું કામ પણ કરવાનું હોય તો માધ્યમોમાં છવાયેલા રહેવા માટે ફોટો સેશન તો કરાવી જ લેતા હોય છે. ત્યારે આજે લોકોની જરૂરિયાતવાળા કામમાં પણ પટાવાળાના કામ કરીને ભાજપના કાર્યકરોએ પોતાની માનસિકતા છતી કરી હોવાનું કોંગ્રેસી કાર્યકરો માને છે. સાહેબ, આ પ્રતિબંધિત વિસ્તાર છે તેમ છતાં લોકોએ જાતે હેન્ડલ કર્યું છે, આવું કેવું? આપણા કર્મચારી નથી, લોકોએ કેમ હેન્ડલ કર્યું ભાજપના કાર્યકર્તાઓ? ભાજપના કાર્યકરોના અતિ ઉત્સાહના કારણે અને તેઓ આજે પાણીને વધામણા કરવાની ગણતરીથી તેઓએ જાતે હેન્ડલ માર્યું છે. વાસ્તવમાં અહીંયા કોઈને અમે બીજા કોઈ કિસ્મોને પ્રવેશવા દેતા નથી. લોકહિતના કાર્યો હોય, ભલે પછી તે શૌચાલયને ખુલ્લું મૂકવાનું હોય, ભાજપી કાર્યકરો ત્યાં પણ ફોટા પડાવવાનું ચૂકતા નથી. અને આજે તો લોકહિત માટે પાણી છોડવાના હતા તો આ લોકો ફોટા પડાવવામાંથી કેમ બાકી રહે? તેમને તો અંતે અખબારોમાં અને સમાચારોમાં દેખાડાઓ જ કરવાના છે ને. અલ્પેશ રાઠોડનો રિપોર્ટ, SNN ન્યૂઝ, અરવલ્લી.